ગુજરાતી ફિલ્મોના મહાનાયક અને ગાયક એવા નરેશ કનોડિયાનું લાંબી માંદગી બાદ અવસાન થતા તેમના ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ હતી. ત્યારે રાષ્ટ્રવિમાનમાં પણ તેમના ચાહક સનતભાઈ પટેલ પણ શોકમાં ગરકાવ થઈ ગયા હતા. સનતભાઈ પટેલે સ્વર્ગસ્થ નરેશ કનોડિયા સાથે ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. ત્યારે તેમની આત્માને શાંતિ મળે તે માટે તેઓને ભજન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાજપીપળાના ટેકડા ફળિયામાં વિસ્તારમાં રહેતા સનતભાઈ જોગી પોતે નરેશ કનોડિયા સાથે ઘણી ફિલ્મોમાં નોકરી કરી ચૂક્યા છે અને તેમનો આદર્શ ગણાતા હોય આમ અચાનક નરેશ કનોડિયાનું નિધન થતા સનતભાઈ ખૂબ જ દુઃખી થયા હતા. તેમની આત્માની શાંતિ માટે તેમણે ટેકડા ફળિયા ખાતે ભજનનો કાર્યક્રમ યોજી શ્રદ્ધાંજલિ આપી દુઃખ વ્યક્ત કર્યું હતું. હર મહાદેવ સર, હું નરેશ કનોડિયાનો આશિક છું અને નરેશ કનોડિયાના હું ઘણી ફિલ્મમાં કામ કરેલું છે અને નરેશ કનોડિયા ઓફ થઈ ગયેલા તો મને ઘણું દુઃખ થઈ ગયેલું છે. અને નરેશ કનોડિયા સાહેબનું રાજ રાજવન જોડે રાજો રાજ, ઊંચી મેળીના ઊંચા મોલ, તારે મહેંદી મારે હાથ, પંખેડાઓ પંખેડા, મહેંદી રંગ લાગ્યો, ટકી સાજન સાંભળે, એવી ફિલ્મ જોઈ લીધી ભાથીજી મહારાજની. અને હું નરેશ કનોડિયાનો આજે મને દુઃખ થયેલો છે અને નરેશ કનોડિયા સાહેબનો આજે મેં 6 મહિનાનું ભજન રાખેલું છે સાહેબ. એમની આત્માને ભગવાન શાંતિ આપે સાહેબ.